રખેવાળ પ્લસની આ વિડિયો જોતા પહેલા અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને પ્રેસ કરી અમારી વિડિયો અપડેટ સૌથી પહેલા જુઓ. થયું સ્ટાર્ટ. કોરોના વાયરસની મહાન મીન્સ કે બીમારી જે સમગ્ર વિશ્વ લેવલે ફેલાઈ ગઈ છે, ભારતમાં જ્યારથી કેસવાવાની શરૂઆત થઈ ત્યારથી ભારત સરકાર અને રાજ્ય સરકારે એને રોકવા માટે વિશેષ ગાઈડલાઈન બહાર પાડી છે. એ અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે સંકલનમાં રહી અને જે કોઈ કામગીરી કરવાની હતી એ કામગીરી અત્યાર સુધી કરી છે. માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા ગઈકાલે જે રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું અને કોરોના મહા બીમારી સંદર્ભે રાષ્ટ્રને જે જાગૃત કર્યું અને એની ગંભીરતા જે સમજાવી છે, એ અનુસંધાને પણ ગઈકાલે સુરત પોલીસ દ્વારા CRPC 144નું જાહેરનામું બહાર પાડી અને 4થી વધુ વ્યક્તિઓના કોઈપણ મોટા સમૂહને ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે આ વાયરસ સૂચક ફેલાતો અટકી શકે. સુરત શહેરના ડુમ્મસ અને સુવાલી બ્રિજ કે જ્યાં લોકો હરવા ફરવા માટે જતા હોય છે ત્યાં પણ લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ છે, મોલ્સ છે, કોઈ મ્યુઝિક મલ્ટીપ્લેક્સ છે, આ તમામ ઉપર અગાઉ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ બધી સુજક પ્રતિષ્ઠાનોને બંધ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે સામાન્ય પ્રજા અમલ કરી રહેલી છે. જ્યાં સુધી આવતા રવિવારે જનતા કરફ્યુનો સવાલ છે, તો પોલીસ દ્વારા સામાન્ય પ્રજાના હિતમાં દેશના હિતમાં એ બહાર નહીં નીકળવું જોઈએ એ માટે રવિવારે સવારથી જ સુજક પોલીસ દ્વારા વિવિધ ચેકપોઇન્ટ ઊભા કરી અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.